વડોદરાના નવાયાર છાણી રોડ ઉપર આવેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બંગાળના ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની કંપનીઓ ગોડાઉનોને લપેટમાં લે તે પહેલાં ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચી ગયું હતું અને ચારે કોરથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. મળેલી માહિતી પ્રમાણે શહેરના નવાયાર છાણી રોડ ઉપર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટમાં નાની મોટી કંપનીઓ તેમજ ગોડાઉનો આવેલા છે. આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમય એકાએક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દેખાતા એસ્ટેટના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકો કંઈ વિચારે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનના સંચાલક પણ દોડી આવ્યા હતા. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગના પગલે ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા ઊંચા આકાશ સુધી પહોંચી ગયા હતા. તે સાથે ધુમાડાના ગોટે ગોટા વિસ્તારમાં પ્રસરી ગયા હતા. ભીષણ આગ લાગવાના કારણે એસ્ટેટ સ્થિત નાની મોટી કંપનીઓ તેમજ નાના મોટા ગોડાઉનના સંચાલકો પણ પોતાના સ્થળો છોડી સલામત સ્થળે દોડી ગયા હતા. બીજી બાજુ આગ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોય એસ્ટેટના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દરમિયાન પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અન્ય કંપનીઓ અને ગોડાઉનને પોતાની લપેટમાં લે તે પહેલાં વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં લાશ્કરોનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને યોજનાબદ્ધ રીતે આગ ઉપર ચારેકોરથી પાણીમારો શરૂ કરી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. આગના કારણે ધુમાડાના ગોટા ગોટા નીકળતા હોવાથી લાશ્કરોએ ઓક્સિજન બોટલની સુવિધા સાથે આગને બુઝાવવાની કામગીરી કરવાની ફરજ પડી હતી. આગના આ બનાવે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હા, કોઈ ચિંતાની આગ લાગી સાહેબ. હવે કઈ રીતે લાગી એ ખબર નથી, કારણ કે ઉપર કોઈ હોતું જ નથી. પ્લાસ્ટિક છે સાહેબ, પ્લાસ્ટિક. હવે એ તો સાહેબ કૂતરાને ખબર, હું તો નથી જતો ઉપર. પ્લાસ્ટિક જ હમણાં, હજી બે ગાડી આવી જાય ને તો કંટ્રોલમાં આવી જાય સાહેબ. હજી બે ગાડી આવી જાય તો બસ ભગવાન આ બધાનો બચાવ થાય. હું મારી નહીં, મારે તો જે નુકસાન થયું છે, પણ બીજું આ વધે વધે ને એના માટે કહું છું દિનેશભાઈ.